બિહારમાં અલ્પેશ ઠાકોર માટે આકરા ચઢાણ થઈ ગયા છે બિહાર કોંગ્રેસના નેતાઓ ગુજરાતની સ્થિતિથી નારાજ બની ગયા છે અને બિન ગુજરાતીઓની પગલે હવે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે આ મામલે શક્તિસિંહ ગોહિલ સાથે બિહારના નેતાઓએ બેઠક કરી જેમાં શક્તિસિંહ ગોહિલે બિહારના નેતાઓ સામે અલ્પેશ ઠાકોર બચાવ કર્યો જેથી હાઈકમાન્ડ સામે બિહાર કોંગ્રેસમાં નારાજગી જોવા મળી મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર બિહાર કોંગ્રેસમાં સહપ્રભારી છે તો જે રીતે શક્તિસિંહ ગોહિલ સાથે બિહારના નેતાઓની બેઠક સામે આવી સાથે સાથે આપને જણાવી દે કે અલ્પેશ ઠાકોર કે જે સહપ્રભારી છે બિહારના જે રીતે અત્યારે બિન ગુજરાતીઓ પર હુમલા થઈ રહ્યા છે ઠાકોર સેનાનું તેમાં નામ આવી રહ્યું છે અલ્પેશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી હતી તેવો કથિત આરોપ અલ્પેશ ઠાકોર પર લાગ્યો છે તેને લઈને હવે જે બિહારના નેતાઓ છે તે અલ્પેશ ઠાકોરથી નારાજ ચાલી રહ્યા છે તો ખાસ શક્તિસિંહ ગોહિલ સાથે બિહારના નેતાઓએ બેઠક કરી અને શક્તિસિંહ ગોહિલે તેમાં અલ્પેશ ઠાકોરનો બચાવ કર્યો તો જે કથિત આરોપ લાગ્યા છે અલ્પેશ ઠાકોર પર તેને લઈને બિહારના નેતાઓની નારાજગી જે રીતે પ્રાંતિઓ અત્યારે પોતાના માધર વતન સ્થળાંતર કરી રહ્યા છે બિન ગુજરાતીનો જે વિવાદ મામલો છે તેમાં કથિત આરોપ અલ્પેશ ઠાકોર પર લાગ્યા છે ઠાકોર સેના પર લાગ્યા છે અને તેને લઈને બિહારના જે નેતાઓ છે તે અત્યારે નારાજ ચાલી રહ્યા છે તો આખરે આ ઝેર છે તે કોણ ફેલાવી રહ્યું છે જે રીતે એક ચૌદ માસની બાળકી તેની સાથે આ કૃત્ય કરવામાં આવ્યું તે બાળકી ઠાકોર હતી અને ત્યારબાદ જે સમગ્ર મામલો છે તેમાં અલ્પેશ ઠાકોર પર આરોપ લાગ્યા છે ઉશ્કેરણીના અને સાથે સાથે જે રીતે ઠાકોર સેના તે તમામને ઉશ્કેરણીજનક નિવેદનો અને સાથે સાથે ધમકીઓ આપવાની જે વાત છે તેવા આરોપ લાગેલા છે તેને લઈને બિહારના નેતાઓ છે તે નારાજ ચાલી રહ્યા છે કમાન્ડ સમક્ષ બિહાર કોંગ્રેસની નારાજગી સામે આવી અલ્પેશ ઠાકોર બિહાર કોંગ્રેસમાં સહપ્રભારી છે તો બિહારમાં હવે અલ્પેશ ઠાકોર માટે આકરા ચઢાણ કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ સાથે બિહારના નેતાઓની બેઠકમાં શક્તિસિંહ ગોહિલે અલ્પેશ ઠાકોરનો બચાવ કર્યો તો ગુજરાતીઓને લઈને જે પરિસ્થિતિ છે અત્યારે તે તંગ જોવા મળી રહી છે અને જે રીતે કથિત આરોપ અલ્પેશ ઠાકોર અને તેની ઠાકોર સેના પર લાગ્યા છે તેને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આ તરફ બિહારના નેતાઓની નારાજગી પણ સામે આવી ફક્ત ગુજરાત રાજ્યની જો વાત હાલ કરવામાં આવે તો જે રીતે રાજ્યમાં પોલીસ સતર્ક બની છે બીજી તરફ સત્તર જેટલી એસઆરપીની જે ટુકડીઓ છે તે તૈનાત કરવામાં આવી છે તો ખુદા બિહારના જે મુખ્યમંત્રી છે તે પણ રાજ્યના મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં તેમણે પણ જે ઘટના ઘટી છે તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું સાથે સાથે જે રીતે રાજ્ય સરકાર કામ કરી રહી છે તેને લઈને પણ પોતાનું નિવેદન આપ્યું છે તો આ તરફ બિહારના સહપ્રભારી અલ્પેશ ઠાકોર અને બિહારના નેતાઓ અલ્પેશ ઠાકોરથી જ નારાજ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ સીધા જ અમારી સાથે આ મુદ્દે જોડાઈ ગયા છે નરેન્દ્ર આપને પૂછવા માંગીશ કે જે રીતે રાજનીતિ તો આ મુદ્દે પર થઈ જ રહી છે પરંતુ જે રીતે બિહાર સાથે અલ્પેશ ઠાકોરનું એક કનેક્શન અને તેમાં હવે નારાજગી શું વિગતો ઘટના બની છે પ્રત્યાઘાતો છે અનેક જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે જે પણ બિન ગુજરાતી ગુજરાત છોડીને જતા જઈ રહ્યા છે એમની સાથે પણ વાતચીત થઈ હતી અને એ તમામ લોકોનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર અથવા તો જે ઠાકોર સેના છે એમનું નામ પણ સામે આવી રહ્યું છે આ સિવાય રાજ્ય સરકાર દ્વારા પણ જે નિવેદનો આવી રહ્યા છે એની અંદર પણ અનેક જે નેતાઓ છે કે જેઓ ઠાકોર સેના સાથે સંકળાયેલા છે તેમની સંડોવણી સામે આવી રહી છે અને આ બાબત કારણ કે ઠાકોર સેના એટલે અલ્પેશ ઠાકોર અને અલ્પેશ અલ્પેશ ઠાકોર 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 એટલે આ તમામ બાબતો સંલગ્ન છે છે ત્યારે હવે એ બિહારના પ્રભારી પણ છે સહપ્રભારી છે એટલે એ તમામ બાબતો સંલગ્ન થઈ રહી છે અને એના કારણે જ આ પ્રકારના તમામ નિવેદનો સામે આવી રહ્યા છે ગતકાલે એક બેઠક પણ જે શક્તિસિંહ ગોહિલ કે જેઓ બિહારના પ્રભારી છે એમની અધ્યક્ષતાની અંદર બિહાર કોંગ્રેસ ની ગતકાલ બેઠક મળી હતી એ બેઠક ની અંદર પણ આજ જ મુદ્દાની ચર્ચા થઈ હતી અને એની અંદર દ્વારા બિહાર કોંગ્રેસના જે નેતાઓ છે એમને કેટલા ખુલાસાઓ કરવા આવ્યા છે ત્યારે આ તમામ બાબતે વાતચીત કરવા માટે અમારી સાથે દિવસિંહ ભારત જોડાયા છે દિવસિંહ એ બાબતને લઈને શક્તિસિંહ કે જેઓ પ્રભારી છે સહપ્રભારી અંગેના ખુલાસા બિહાર ની અંદર કરવા પડ્યા છે જે અત્યારે જે નરેન્દ્ર જે ગુજરાતમાં ચાલી રહ્યું છે એ જે ઘટનાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરનું ડાયરે ઇનડાયરેક્ટલી રીતે નામ આવી રહ્યું છે સરકાર પણ કહી રહી છે કે અલ્પેશ એટલે કે કોંગ્રેસના નેતા છે એ ક્યાંક ઇન્વોલ્વ છે એની સાથે સંકળાયેલા લોકો ઇન્વોલ્વ છે તો આ મુદ્દો હવે ધીરે ધીરે તુલ પકડી રહ્યો છે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને જ્યારે અલ્પેશ ઠાકોર છે બિહારના સહપ્રભારી છે ત્યારે આ મુદ્દો ખૂબ ગંભીર બની રહ્યો છે અને કોંગ્રેસ પણ અત્યારે હરકતમાં આવી છે ગઈકાલે જે મિટિંગ થઈ હતી ગઈકાલે ખાસ કરીને બિહારની અંદર મીટિંગ થઈ હતી શક્તિસિંહ ગુજરાત ગોહિલની અધ્યક્ષતામાં મીટિંગ થઈ હતી એની અંદર જે બિહાર કોંગ્રેસના નેતાઓ છે એને ખાસ વાત કરી કે અલ્પેશજીના અંડરમાં જે પ્રકારનું થઈ રહ્યું છે એને અમે વખોડીએ છીએ એમાં બિહાર કોંગ્રેસને નુકસાન થાય એમ છે અને ઓલ ઓવર કોંગ્રેસને નુકસાન થાય એમ છે એવું છે ત્યારે શક્તિસિંહ ગોહિલે ખુલાસો આપ્યો હતો કે આની અંદર ભાજપનો હાથ છે અને ભાજપ કરી રહ્યું છે અલ્પેશ ઠાકોર નથી કરી તો આ આખો મુદ્દો છે હવે ક્યાંક ને ક્યાંક અલ્પેશની ઇન્વોલ્વગીરીને લઈને આજુબાજુ ઘેરાયેલો છે ભાજપ પણ એની અંદર તેલ નાખી તેલની અંદર આગના આગ આગ વધારે કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે આ નેતાને કોઈને કોઈ રીતે ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો આ તમામ મુદ્દા છે હવે રાજકીય પુલ પકડી રહ્યા છે અને આ મુદ્દો છે આવનારી લોકસભાની ચૂંટણીમાં કદાચ ગંભીર બને બિહાર અને યુપી ની અંદર તો જોઈ શકાય જી

ઠાકોર છે એ હજી પરિપક્વતાથી દૂર છે એટલે કે જે નેતાઓની અંદર જે પ્રકારની પરિપક્વતા જોઈએ એ પરિપક્વતા અલ્પેશ ઠાકોરમાં હજી પણ દેખાય નથી એ ધારાસભ્ય બની ચૂક્યા ત્યારબાદ હજુ પણ એને આંદોલન જ દેખાય છે અત્યારે એને જે કામ કરવું જોઈએ કોંગ્રેસના ફલકની અંદર રહીને કરવું જોઈએ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કરવું જોઈએ પરંતુ એને બદલે તમે જોશો નરેન્દ્ર કે એ માત્ર ને માત્ર આંદોલન હજુ પણ કરી રહ્યા છે તો એ અપરિપક્વતા છે બીજી વસ્તુ કે તેઓ બિહારના સહપ્રભારી છે એટલે કે બિહાર અને આખું જે ભારત જે છે ભારત ભાઈચારાની ભાવના રાખવી જોઈએ અલ્પેશ કદાચ રાખી નથી શકાય સ્પષ્ટ રીતે દેખાય છે બિહારના પ્રભારી હો સહપ્રભારી હોવા છતાં પણ તેઓ બિહાર ગયા નથી અને બિહારીઓ અને નોન ગુજરાતીઓને ખદેડવાનું જે આખું અનેકવાર એવો કરી ચૂક્યા છે જેમ કે હાંસલપુરની અંદર જે મારુતિનો પ્લાન ચાલી રહ્યો છે ત્યાં પણ તેઓ એનો આંદોલન કરી રહ્યા છે નોન ગુજરાતી મુદ્દે આંદોલન કરી રહ્યા છે તો જ્યારે સિનિયર નેતા સિનિયર ટોપ ઉપર તમારે પહોંચવાનું હોય ત્યારે આ પ્રકારની ભાવનાઓ ચાલે નહીં એક દેશની ભાવના એક ભાઈચારાની ભાવનાથી તમારે રાજનીતિમાં આગળ વધવાનું હોય છે પરંતુ અલ્પેશ ક્યાંક ને ક્યાંક એ રાજનીતિની અંદર એ કાચી રાજનીતિ સ્પષ્ટ રીતે અલ્પેશની દેખાઈ રહી છે જી ભારતીય જનતા પાર્ટી મતલબ સ્થાનિક ફલક પર એ જોવા મળી રહ્યું છે કે આ અલ્પેશને ઇન્વોલ્વ કરવા માટેનો સતત પ્રયાસ થઈ રહ્યો છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે આ મુદ્દો કેટલો પેલો થઈ શકે કારણ કે યુપી અને બિહાર આ બંને ખૂબ જ મહત્વના સ્ટેટ છે જી સ્વાભાવિક છે કે એ બહુ મહત્ત્વનો મુદ્દો છે ખાસ કરીને નોર્થ 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 ભારતની અંદર આ મુદ્દો ગંભીર બનવાનો છે યુપીની અંદર 80 સીટ છે એંસી સીટ ભાજપ પાસે છે બિહારની અંદર ચાલીસ સીટ છે મોટાભાગની લગભગ તેત્રીસ સીટો છે ભાજપ પણ એના ગઠબંધન સાથીઓ સાથે છે તો આ સંજોગોની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવશે અને જ્યારે કોંગ્રેસને ટાર્ગેટ બનાવવાની વાત થશે ત્યારે આ મુદ્દાને લઈને કોકનેક કોક રીતે ભાજપ છે એ ઇન્વોલ્વ રહેવાનું છે અત્યારે જ કહી રહ્યું છે ભાજપે તો અત્યારથી ચૂંટણી પ્રચારની અંદર આ પ્રકારની વાતો કરવાની શરૂ કરી દીધી છે તો બની શકે કે આવનારા દિવસોમાં કોઈ એક નેતાને કારણે કોંગ્રેસને વધારે નુકસાન જવાની સંભાવના છે સાથે સાથે ભાજપને ફાયદો થવાની સંભાવના પણ અત્યારે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે

અનેક બાબતો સામે આવી ચુકી છે અને એવા સમયે જ્યાં તેઓ સહ પ્રભારી બિહારના રહી ચુક્યા છે બિહાર કોંગ્રેસ દ્વારા પ્રભારી એટલે કે શક્તિસિંહ ગોહિલ રજૂઆત કરવામાં આવી છે કે એમનું જે વર્તુળ છે તેનાથી આગામી સમયની અંદર બિહારની અંદર કોંગ્રેસને નુકસાન થઈ શકે છે અને એ તમામ બાબતો હાઈકમાન્ડ દ્વારા નોંધવામાં પણ આવી છે શક્તિસિંહ દ્વારા એ પ્રયાસ પણ થયા છે કે સ્થાનિક નેતાઓને એવું એમના સમક્ષ એમના દ્વારા એવું નિવેદન પણ આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ તમામ બાબતો ઊભી કરવામાં આવી પરંતુ ખુદ શક્તિસિંહ પણ જાણે છે કે ખરી સ્થિતિ શું છે જી સાથે જ નરેન્દ્ર સવાલ અહીં એ પણ થાય કે જે રીતે અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ પક્ષ તરફ જ નારાજગી આ પહેલા પણ ઘણી વખત સામે આવી રહી છે કોંગ્રેસના આંદરો અંદરનું જે સંકલનનો અભાવ છે તેને લઈને જે વરિષ્ઠ નેતાઓ છે અને તેમાં જે નવા નેતા ઉમેરાયા છે તેમની વચ્ચેનો જે વિખવાદ છે તે પણ કોઈનાથી છૂપો નથી અને તેવામાં અલ્પેશની આ પ્રકારના અલ્પેશ પર લાગેલા કથિત આરોપો અને તેની આટલી મોટી અસર શું મતલબ આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ માટે કેટલા મોટા કપરા ચડાણ કહી શકાય જ્યારે બે હાજર ઓગણીસ નજીક આવી રહ્યું છે જે સ્થાનિક લેવલ એટલે કે ગુજરાતની અંદર એટલો મોટો પ્રશ્ન ના બની શકે પરંતુ ભાગના બિન ગુજરાતી છે એટલે કે યુપી બિહાર અને સહિતના જે રાજ્યો છે એ તમામ રાજ્યોની અંદરથી જે વર્કર તરીકેનું કામ છે એ ગુજરાતની અંદર આવીને તેઓ કરે છે ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે અને ખૂબ મોટા પ્રમાણમાં ની અંદર આ લોકો ગુજરાતમાં આવીને વસેલા છે અને તેઓ ત્યાં યુપી અને બિહાર માંથી આવે છે અને એવા સમયે ગુજરાતમાંથી એમને હટાવવા માટેની જે ઝુંબેશ ચાલી રહી છે એનો જે પડઘાઓ છે એ યુપી અને બિહારની અંદર પડવા સ્વાભાવિક છે અને એના માટે જ આ તમામ ચિંતાઓ બિહાર કોંગ્રેસના જે નેતાઓ છે એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને એ બાબતની નોંધ ખુદ હાઈકમાન્ડ દ્વારા પણ લેવામાં આવી છે જરૂરથી સ્થાનિક લેવલ પર અલ્પેશ ઠાકોરનો કેટલાક અંશે વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારની એમની વર્તુણક અત્યાર સુધીની રહી છે એનાથી હાઈકમાન્ડ એટલે કે સ્થાનિક જે કોંગ્રેસના ગુજરાતના નેતાઓ છે તેઓ પણ નારાજ જણાઈ રહ્યા છે અને એવા સમયે આ તમામ બનાવો આવી રહ્યા છે ત્યાં હાઈકમાન્ડ પણ એમનાથી નારાજગી વ્યક્ત કરી રહી છે એ રીતની સ્થિતિ જરૂરથી જોવા મળી રહી છે બિલકુલ આભાર નરેન્દ્ર આ સમગ્ર માહિતી બદલ તો જે રીતે હાઇકમાન્ડ પણ અત્યારે અલ્પેશ ઠાકોરથી ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યું છે કારણ કે બિહાર સાથે સંકળાયેલા સહપ્રભારી છે અલ્પેશ ઠાકોર અને બિહારના જ જે લોકો યુપી બિહારના લોકો છે તે જે રીતે સ્થળાંતર કરી રહ્યા છે રાજ્ય અને દેશ લેવલે જે રાજનીતિ છે તેમાં મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી છે